जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आज आप प्रकरण 5 आवृत्ति वितरण की विषमता अभ्यास करवानो छे। सममित आवृत्ति वितरण की आप व्याख्या जोईए तो विद्यार्थी मित्रों, जे आवृत्ति वितरण में अवलोकनों बहुलक ने बन्ने बाजुए समान रीते वितरित थयेला होय तेवा आवृत्ति वितरण ने सममित आवृत्ति वितरण कहेवामां आवे छे। फरीथी व्याख्या जोईए, सममित, सममित એટલે શું? તો કે બંને બાજુ સરખી રીતે વિતરિત થયેલું હોય, ફેલાયેલું હોય એવું આવૃત્તિ વિતરણ। તો કે જે આવૃત્તિ વિતરણમાં અવલોકનો બહુલકની બંને બાજુએ આપણને જે માહિતી આપી હોય, મતલબ બહુલકની કિંમત હોય એની બંને બાજુએ સમાન રીતે વિતરિત થયેલા હોય તેવા આવૃત્તિ વિતરણને સંમિત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે। આપણે એક ઉદાહરણ જોઈએ તો આ ઉદાહરણમાં આપણે બહુલક જોઈએ તો સૌથી મોટી આવૃત્તિ 9 છે, એની સામેનું અવલોકન 800 એ આપણો બહુલક થશે। તો બહુલકની બંને બાજુએ જુઓ, આ બાજુ પણ આવૃત્તિ 6, આ બાજુ પણ આવૃત્તિ 6, એટલે કે બંને બાજુએ સમાન રીતે વિતરિત થયેલા છે। તો આવા આવૃત્તિ વિતરણને કેવું આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે? સંમિત આવૃત્તિ વિતરણ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ઉદાહરણનો આવૃત્તિ વક્ર દોરેલો છે અને એના આધારે સંમિત આવૃત્તિના લક્ષણોનો આપણે અભ્યાસ કરવાનો છે। આપણને વિદ્યાર્થી મિત્રો આ આવૃત્તિ વિતરણ આપ્યું છે, એનો આવૃત્તિ વક્ર દોરીએ તો આપણે એક્સ સેમી પર એક એક્સ અક્ષ ઉપર એક સેમી બરાબર 100 રૂપિયા લીધા છે, કામદારોનો દૈનિક વેતન રૂપિયામાં આપેલું છે એ આપણે અહીંયા આગળ લીધું, અને કામદારોની સંખ્યા છે જેને આપણે વાય અક્ષ ઉપર લીધી છે, વાય અક્ષ ઉપર એક સેમી બરાબર 1 કામદાર છે। તો આપણે સૌથી વધુ કામદારોની સંખ્યા 9 છે, જેને વાય અક્ષ ઉપર આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને વેતન જે છે રૂપિયામાં 200 થી લઈને 400 સુધી, તો આપણે અહીંયા એક્સ અક્ષ ઉપર 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1200, 1300, 1400 દર્શાવેલ। હવે આપણને 200 રૂપિયા વેતન હોય ત્યારે કામદારોની સંખ્યા 1 છે, તો 200ની સામે વાય અક્ષ ઉપર 1 છે તે આગળ આપણે ડોટ વડે એને દર્શાવ્યું છે। આ રીતે બધી જ આ આવૃત્તિઓ છે અને આપણે આ આવૃત્તિ વક્ર આલેખ ઉપર, આલેખ પેપર ઉપર આપણે દર્શાવી અને એમને મુક્ત હાથ વડે જોડતા જે આખો આવૃત્તિ વક્ર રચાય છે તેને સંમિત આવૃત્તિ વક્ર કહેવામાં આવે છે। હવે આ ના લક્ષણો આ આવૃત્તિ પરથી જ છે, આ આકૃતિ પરથી જ છે, તો એ આપણે જોઈએ સંમિત આવૃત્તિ વિતરણના લક્ષણો। આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય છે। આમાં આપણે જોઈએ કે બહુલક, તો કે સૌથી મોટી આવૃત્તિ 9 એની સામેનું અવલોકન, તો 800 રહ્યા તે આપણને બહુલકની કિંમત મળશે, મધ્યકની કિંમત પણ એ જ થશે આપણે ગણતરી કરીએ તો, અને મધ્યસ્થની કિંમત પણ એ જ થશે। એટલે કહે છે કે સંમિત આવૃત્તિ વિતરણ હોય તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો કેવી હોય છે? સમાન, એટલે કે સરખી હોય, અર્થાત એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ એમ। બીજું કહે છે મધ્યસ્થ પ્રથમ ચતુર્થક ક્યુ વન અને તૃતીય ચતુર્થક ક્યુ થ્રી એ મધ્યસ્થ એમ થી સમાન અંતરે હોય છે। અહીંયા આગળ આપણને એમ મળે, અહીંયા આગળ આપણને એમની કિંમત મળે, તો ત્યાંથી આ બાજુ આ ક્યુ વન છે અને આ બાજુ આ ક્યુ થ્રી છે એ બંને સમાન અંતરે હોય છે। આ એમ જે છે એથી બંને બાજુ ક્યુ વન અને ક્યુ થ્રી કેવા હોય છે? સમાન અંતરે આવેલા હોય છે, અર્થાત એટલે કે ક્યુ થ્રી માઇનસ એમ બરાબર એમ માઇનસ ક્યુ વન થાય છે। બે ગુણધર્મો જોયા આપણે, લક્ષણો પહેલું જોયું એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ એમ ઓ, બીજું જોયું કે પ્રથમ ચતુર્થક ક્યુ વન અને તૃતીય ચતુર્થક ક્યુ થ્રી એ મધ્યસ્થ એમ થી સરખા અંતરે આવેલા હોય છે। આગળ જોઈએ આપણે ત્રીજું લક્ષણ કે
આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર જે આપણે આમ દોર્યો છે એ સંપૂર્ણ ઘંટાકાર મંદિરના બેલ જેવો, આપણે મંદિરમાં બેલ વગાડીએ ને એ જે ઘંટનો આકાર હોય છે એવો સંપૂર્ણ ઘંટાકાર હોય છે। અને ચોથું લક્ષણ છે કે બહુલકની બંને બાજુ સરખે અંતરે આવેલા અવલોકનોની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલા હોય છે। જુઓ અહીં 800 છે, એનાથી બે એકમ આપણે આ બાજુ આવીએ 700 ને 600, તો એની આવૃત્તિ 6 છે, તો આ બાજુ પણ 1 અને 2 એકમ જી 200 એકમ, તો અહીંયા પણ એની આવૃત્તિ કેટલી છે 6। આ બાજુ આપણે 1 2 3 એકમે આવીએ તો 3, તો 1 2 3 4 એકમે અહીંયા પણ આવીએ, બંને બાજુ 4 4 એકમ સરખી બાજુ જઈએ તો આવૃત્તિ 3 3, હજી પણ પાછા 2 એકમ પાછા પડે તો આવૃત્તિ 1। એટલે આમ રીતે બહુલક છે એનાથી બંને બાજુ જેમ જતા જઈએ તેમ એની આવૃત્તિ કેવી હોય છે સરખી। અહીંયા જોઈએ તો 800 થી આ બાજુ 200 બાદ કરીએ તો 600 માં 6, તો આ બાજુ 200 ઉમેરીએ તો 1000 માં 6, આ બાજુ 400 એ 3, તો આ બાજુ 1200 એ 3, આ બાજુ 200 એ 1, તો આ બાજુ 1400 એ 1, તો આ કહેવાય આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી છે। આગળ જોઈએ વિષમતા, તો વિષમતામાં કહે છે કે આવૃત્તિ વિતરણમાં સંમિતતાના અભાવને વિષમતા કહેવામાં આવે છે। સંમિતતા ન હોય, આ સંમિતતા એટલે બહુલકની બંને બાજુએ સમાન રીતે વિતરિત થયેલા છે એવા સમાન રીતે વિતરિત થયેલા ન હોય તો એને વિષમતા કહેવાય છે। બીજી વ્યાખ્યા છે વિષમ આવૃત્તિ વિતરણ, તો આવૃત્તિ વિતરણમાં સંમિતતાનો કે સુડોળતાનો આજે આ સંપૂર્ણ ઘંટાકાર બન્યો એને સુડોળતા કહેવાય, તો એ સંમિતતા કે સુગુણતાના અભાવવાળા આવૃત્તિ વિતરણને વિષમ આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે। અને આપણે હવે વિષમ આવૃત્તિ વિતરણના લક્ષણો જોઈએ, તો પહેલું છે એનો આપણે આવૃત્તિ વક્ર દોર્યો નથી, પણ એનો આવૃત્તિ વક્ર આવો હોઈ શકતો નથી, જુદો જુદો હોઈ શકે છે, એટલે ગમે તેવો હોય, ડાબી બાજુનો છેડો પણ ખેંચાયેલો હોય ને જમણી બાજુ છેડો પણ ખેંચાયેલો હોઈ શકે, એટલે આપણે આનાથી વિરુદ્ધ જોઈશું। તો કે આવૃત્તિ વિતરણમાં મધ્યક મધ્યસ્થ અને બહુલકની કિંમતો જે અહીંયા સમાન હોય છે એ અહીંયા સમાન હોતી નથી, એટલે કે એક્સ બાર ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ એમ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ એમ, એટલે આપણને જે અહીંયા આગળ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ એમ બધી જ કિંમતો એક જ જગ્યા પર મળી છે એવું બધી જ કિંમતો એક જ જગ્યા પર મળતી નથી, એના આવૃત્તિ વક્ર આપણે ધન વિષમતા અને ઋણ વિષમતાના પ્રકારોમાં દોરીશું ત્યારે જોઈશું। બીજું કહે છે કે પ્રથમ ચતુર્થક Q1 અને તૃતીય ચતુર્થક Q3 છે એ મધ્યસ્થ M થી સમાન અંતરે આવેલા હોતા નથી। અહીંયા આગળ આપણે જોઈએ તો સમાન અંતરે હતા બંને, એવું અહીંયા આગળ હોઈ શકતું નથી, એટલે કે Q3 માઇનસ M ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ M માઇનસ Q1। પછી કહે છે આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો જમણી તરફનો છેડો કે ડાબી તરફનો છેડો વધુ ખેંચાયેલો હોય છે, અહીંયા એનો આકાર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હતો, જ્યારે વિષમતામાં એનો આકાર સંપૂર્ણ ઘંટાકાર નહીં રહે, આ ડાબી તરફનો છેડો આમ લાંબો ખેંચાયેલો હશે કે જમણી તરફનો છેડો આમ લાંબો ખેંચાયેલો હશે, આવો જે સંપૂર્ણ આકાર થયો છે એવો આકાર થશે નહીં। છેલ્લે કહે છે કે બહુલકની બંને બાજુ સરખે અંતરે આવેલા અવલોકનોની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી હોતી નથી, આજે આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી છે એવી સમાન રીતે વિતરિત થયેલી હોતી નથી। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલી થિયરીનો અભ્યાસ કરીશું, વધુ અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં વિષમતાના પ્રકારનો અભ્યાસ કરીશું।